गताभिषेकत तथा न ममले वनवास दुखत मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। सियावर रामचंद्र भगवान की जय। गई काले कथा प्रसंग में आपणे जोयुं के कई कई ए दशरथ राजा पासे बे वरदान मांग्या। आ वात दशरथ तो राम ने करी शक्या नथी। दशरथ बेभान जेवी हालत में मूर्छावस्थानी अंदर पड़ा छे। अने कैकेयीए राम ने कहू के तारा पिता एवं इच्छे छे के तू 14 वर्ष वन में जा अने राज्याभिषेक भरत नो थाय। आ जारे वात राम ने करवामां आवी तारे तुलसीदास जी लखे छे, मन मुस्काई भानुकुल भानु राम सहज आनंद निधान। राम सहज आनंद ना निधान छे। राम साहजिक आनंद ने माने एवा पुरुष छे। राम सहज आनंद निधान, साहजिक आनंद एने ज लेवा मागे छे। एमनो आनंद ए देश उपर, काल उपर, व्यक्ति उपर, पदार्थ उपर कोई उपर आधारित नथी। एमनो आनंद पोताना आत्माना सुखमां रह्यो छे। एमनो आनंद ए परमात्माना सुखमां रह्यो छे। ज्यां सुधी देश काळ व्यक्ति के प्रधान, व्यक्ति के वस्तु ए प्रधान थाय छे कहता के आपणा आनंदनुं ए लक्ष्य बने छे, ध्येय बने छे, त्यां सुधी आपणी अवस्था, आपणी स्थिति એ ચાવીવાળા રમકડા જેવી બની રહે છે। હું એવું બોલું કે જેનાથી મને બધા લોકો મારી પ્રશંસા કરે, એટલે તમને જે ઈચ્છા હોય એ મારે બોલવું પડે, એટલે તમારા હાથમાં મારી બોલવાની ચાવી છે। મારા બોલવાની ચાવી તમારા હાથમાં આવી ગઈ, તમે ચાવી જેટલી ભરાવો એટલું મારું બોલવાનું ચાલે। તમારો કંઈક વિરોધ થાય કરતાં અણગમો થાય એટલે મારું રમકડું બંધ થઈ જાય। મારી ચાવી બીજાના હાથમાં, સતત લગભગ હું પરતંત્ર જીવન જીવું છું, વ્યક્તિ ઉપર જીવન જીવાય છે, બીજો વ્યક્તિ મને શું કહેશે, અજાગ્રતપણે પણ આ જ રીતે જીવન જીવાય છે। બસમાં કે ટ્રેનમાં બેઠા હોઈએ અને જેવી બસ કે ટ્રેન ઊભી રહે સ્ટેશને, પછી નવા માણસો સ્ટેશન ઉપર ચડે અને જેવા બસમાં કે ટ્રેનમાં ચડે છે કે તરત અજાગ્રતપણે પહેલી કઈ ક્રિયા થાય છે, આ શું છે, સામેની વ્યક્તિ મને જોઈને શું કહેશે, અજાગ્રતપણે પણ સતત બીજાના અનુસંધાન દ્વારા જીવાય છે। જ્યારે બીજાના અનુસંધાન દ્વારા જીવાય ત્યારે સહજ આનંદ પ્રાપ્ત ન થાય। પ્રમુખ સ્વામી મહારાજને આપણે ગઈકાલે જોયા
સહજ આનંદ, એમનો આનંદ આત્માના જ્ઞાનમાં કે તા આત્મ સ્વરૂપમાં છે, એમનો આનંદ એ પરમાત્માની ઈચ્છામાં કે તા કે પરમાત્માના સ્વરૂપની અંદર રહેલો છે. રામ સહજ આનંદ નિધાન. જો મારે ચાવીવાળા રમકડું ન થવું હોય, સહજાનંદ થવું હોય તો શું કરવું? એ ગઈકાલે આપણે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ એવા સંતોના ચરિત્રો દ્વારા જોયું. આ સંતોએ ભગવાનને અખંડ ધાર્યા, બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે છે, એટલે એમની પાસેથી આપણને ટેકનિક, એ યુક્તિ જાણવા મળે છે. પહેલે દિવસે આપણે વાત કરી હતી રામસ્ય અયનમ, રામનો જવાનો માર્ગ. અયનમ ઇતિ માર્ગમ, રામનો જવાનો માર્ગ કયો છે? તો એ માર્ગ આપણને એમાંથી દેખાય છે. રામ તો અતિશય આનંદ થઈ ગયા, આનંદિત થઈ ગયા. મન મુસકાઈ ભાનુ કુલ ભાનુ, રામ સહજ આનંદ નિધાનુ, બોલે બચન વિગત સબ દોષન, મૃદુ મંજુલ જનુ બાઘ વિભૂષણ. બોલે બચન મૃદુલ મંજુલ, જાણે સરસ્વતી દેવીના બગીચાની અંદર ફૂલો ખીલ્યા હોય એવા કોમળ અને સુંદર વચન એ રામ બોલ્યા. રામે કઈ કહીને કહ્યું કે હે માતા, મારે તો ઈચ્છા જ હતી અને તમે મને આ કહી દીધું, આ મારા માટે બહુ જ મોટું ભાગ્યની વાત છે. અત્યાર સુધી બધા મને રાજ્ય આપવા ઈચ્છતા હતા, બધા પોતાની મરજી જોતા હતા, પણ મારી મરજી તો માં તમે જ એકલાએ જોઈ, તમે જ માં એકલાએ જોઈ કે મારી મરજી પ્રમાણે તમે કર્યું. મુનિમન મિલનુ બિશેષી બન સબહી ભાતિ હિત મોર, તેહી મન પિતુ આયસુ બહોરી સંમત જનની તોર. મુનિ મન મિલનું બિશેષી, મારું મન સતત ઈચ્છા રહ્યા કરતી હતી કે હું ઋષિ મુનિઓને મળું, એનો સમાગમ કરું, એના સમાગમની અંદર મને સતત આનંદ, મારું મન એ કહેતું હતું. સબહી ભાતિ હિત મોર, આ મારા મનની ઈચ્છા બીજા કોઈએ ન જાણી. તેહી મહન પિતુ આયસુ, અને એમાં હે માતા, મારા પિતાની આમાં આજ્ઞા મળી ગઈ અને તમારી સંમતિ મળી ગઈ, એટલા માટે મારા માટે આ કોઈ બીજું મોટું સદભાગ્ય નથી. હું વનવાસમાં જઈશ, ભરતનો રાજ્યાભિષેક થાય એમાં હું બહુ જ પ્રસન્ન છું. માટે રામે રાજા દશરથને પ્રણામ કર્યા કે હે પિતા, તમે રાજી થાઓ. દશરથ કાંઈ બોલી શકતા નથી, દશરથની આંખમાંથી આંસુની ધારા વહી જાય છે. રામે કહ્યું કે પિતાજી, તમે દુઃખી ન થશો, મારા દુઃખથી તમે દુઃખી ના થશો. 14 વર્ષનો વનવાસ તો હમણાં પતી જશે, જાણે હું આજે ગયો અને કાલે આવ્યો એવું જ થશે. તમે મને આજ્ઞા આપો, મને તમે આજ્ઞા આપો અને હું હવે કૌશલ્યા માતાની, સુમિત્રા માતાની રજા લઈ આવું, એટલી મને તમે રજા આપો. એમ કહીને રામ એ બહાર નીકળ્યા. જ્યારે બહાર નીકળ્યા ત્યારે શેરીઓમાં, રાજમહેલમાં, જ્યાં ત્યાં બધે જ લોકો રામ હવે રાજ્યાભિષેક થશે એની તૈયારીમાં છે, પણ સુમંત્ર દ્વારા કે બીજા સેવકો દ્વારા આ સમાચાર ધીમે ધીમે બધાને મળવા માંડ્યા. દરેકના અંતરની અંદર અતિશય દુઃખ થયું, કઈ કઈ આ કર્યું છે. એ જ્યારે સજ્જન સન્નારીઓએ જ્યારે જાણ્યું, સુગ્ન સ્ત્રીઓએ જાણ્યું, ઋષિ પત્નીઓએ જાણ્યું, ત્યારે એ બધા કૈકેયીને સમજાવવા આવ્યા. પણ કૈકેયી એનો અહંકાર પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. અહંકાર જ્યારે સામાન્ય ધોરણે હોય ત્યારે માનની અપેક્ષા રાખતું હોય, એનાથી વધારે એકાદ પગલું આગળ ભરે ત્યારે સામેની વ્યક્તિની ઈર્ષા કરે એનું અહિત ઈચ્છે,
એનાથી વધારે જ્યારે આગળ પગલું ભરે ત્યારે દરેકની ઈર્ષા કરે, મત્સરના સ્વરૂપે આવે, અને એ પછી જે પગલું ભરે હઠની પ્રકૃતિ આવી જાય, ત્યારે અહંકાર પરાકાષ્ઠાએ પહોંચી જાય. એ કોઈની વાત કે કોઈનો વિચાર સ્વીકાર કરી શકે એવી એની સ્થિતિ જ ના રહે, એવું એનું મનોવલણ જ ના રહે. કઈ કઈ એ હદ સુધી પહોંચી ગઈ છે. રામ પોતે કૌશલ્યા માતા પાસે પહોંચ્યા. કૌશલ્યા માતા બહુ જ પ્રસન્ન થઈ ગયા. રામ, મને હતું જ કે રાજ્યાભિષેક પહેલાં તું મારી પાસે આવીશ, અને એટલા માટે મેં બધી જ તૈયારી કરી રાખી છે. મેં જુદા જુદા મિષ્ટાનો ને બધું લાવી રાખ્યું છે. રામ, આજે મારે તને આ બધું જમાડવું છે. તું જલ્દી જલ્દી અહીંયા બેસ. મારી ઈચ્છા કેટલા વખતે પૂરી થઈ કે આજે મારા પુત્ર રામ, એનો રાજ્યાભિષેક થાય છે. રામને કૌશલ્યા ભેટી પડ્યા. રામે ત્યારે માતાને કહે છે, ધર્મધુરી ન ધર્મ ગતિ જાની, ધર્મધુરી ન ધર્મ ગતિ જાની, કહે હું માત સન અતિ મૃદુ બાની, પિતા દિન હ મોહી કાનન રાજો, જહ સબ ભાતિ મોર બડ કાજુ. હે માતા, રામ કેવા છે, ધર્મ ધુરી ન ધર્મ ગતિ જાની. એમણે જાણ્યું કે મારે અત્યારે શું કરવાનું છે, પોતાની ફરજ એ આ સંજોગોમાં રામ ચૂકતા નથી. જ્યારે જ્યારે મુશ્કેલીનો સમય આવી જાય ત્યારે વ્યક્તિએ પોતાની ફરજ ઉપર વધારે લક્ષ આપવાનું હોય. જો ફરજ પર આપણું લક્ષ્ય હોય તો પ્રશ્નને ટાળવાનો ઉકેલ મળી જાય છે. એ પોતે એની અંદર, એ પ્રસંગની અંદર પોતે જોડાઈ ન જાય, પણ પોતાની ફરજ જાણીને પોતે પ્રસંગથી અલગ રહેતા શીખે. રામ શું કરે છે, કહે હું માતુ સન અતિ મૃદુ બાની, માતાની સમક્ષ અતિ મૃદુ વાણી, અતિશય કોમળ વાણી એ રામ એ બોલી રહ્યા છે, અને કહે છે કે હે માતા, મને પિતાએ રાજ્ય આપ્યું છે. પિતા દિનહ મોહી કાનન રાજુ, મને જંગલનું રાજ આપ્યું છે. મા, અયોધ્યાનો વિસ્તાર તો બહુ નાનો છે, અને મને વનનો મહામોટો વિસ્તાર એ મને આપી દીધો છે, અને એ મારા મનની ઈચ્છા જ હતી. જ્યાં સબ ભાંતિ મોર બડકાજુ, મારું ત્યાં મોટા મોટું કામ થવાનું છે, મારી ઈચ્છા બધી જ ત્યાં પરિપૂર્ણ થવાની છે, એવું રાજ્ય એ મને પિતાએ આપી દીધું છે. જો રામ માટે કથાકારોએ, વિવેચકોએ, જે રામાયણના વિવેચકોએ રામ માટે એવો શબ્દ વાપર્યો છે, વચન રચના નાગર, કઈ જગ્યાએ કઈ વાત કરવી એના નિપુણ, વચન રચના નાગર, ક્યાં શું બોલવું. માતાએ કહ્યું કે બેટા, તારા રાજ્યાભિષેકની હું તૈયારીની રાહ જોઉં છું, ચાલ બેસી લે, મિષ્ટાન ખાઈ લે. રામ એવું નથી બોલતા કે શું હવે મિષ્ટાન ખાવું, આ કઈ કઈએ જે બધું કર્યું છે, આ કઈ કઈના પાપે મને જંગલમાં નાખ્યો. એક શબ્દ રામના મોઢામાંથી નથી નીકળ્યો. એ જાણે છે કે જો કઈ કઈનું નામ દેશું, જો હું આ દોષ વ્યક્તિ ઉપર લઈ જઈશ તો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે. એટલા માટે એમણે કહ્યું, કઈ કઈનો કોઈ ઉલ્લેખ જ નથી કરતા, નથી કૌશલ્યા માતા પાસે કઈ કઈનો ઉલ્લેખ કર્યો, કે નથી સીતા પાસે કઈ કઈનો ઉલ્લેખ કર્યો. બે વખત રામને આ કહેવાનો પ્રસંગ આવ્યો, ક્યાંય ક્યારે કઈ કઈનો ઉલ્લેખ એમણે આખા જીવન દરમિયાન કર્યો નહીં. એમણે કહ્યું કે માં, મને પિતાએ કાનન કહેતા કે વનનું રાજ્ય આપ્યું છે, મારે વનમાં જવાનું છે, અને બધી રીતે મારા માટે બળકાજુ, બધી રીતે મારા માટે ઉપયોગી છે. રામ રાજ્યની જે કલ્પના અથવા રામ રાજ્ય કેવું હોઈ શકે એનો પ્રારંભ રામના મનમાં અહીંથી થઈ ચૂક્યો છે. શ્રી રામચંદ્રજીના મનમાં અત્યારથી જ આ વિચાર થઈ ચૂક્યો છે. રામ વિચારે છે કે રાજા દશરથ ચક્રવર્તી હોય, અને આટલા મોટા રાજા, એનું આટલું સુંદર રાજ્ય,
આટલી બધી રાજ્ય વ્યવસ્થા, પણ વિશ્વામિત્રના આશ્રમમાં રાક્ષસો આવે અને એક ઋષિ દોડતા દોડતા અહીંયા મહેલમાં આવીને સમાચાર આપે ત્યારે રાક્ષસોને દૂર કરવાનું કાર્ય થાય. આ કેવું શાસન! મહેલનો જ સાચવણી થાય અને આશ્રમો જંગલમાં દૂર પડ્યા છે એનું કોઈ રક્ષણ ન થાય, આ શાસન બરાબર નથી. શાસન એવું હોવું જોઈએ કે જંગલ હોય કે શહેર હોય, દરેકનું સમાનતાથી રક્ષણ થાય. એટલા માટે રામ કહે છે કે મોર બડકાજુ, એ મોટા મોટું મારા માટે કામ થશે. શાસન એવું જોઈએ કે દરેકને સમાન ભાવે મળવું જોઈએ. એટલા માટે રામ કહે છે કે મારું મોટા મોટું કામ થશે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એમના પરમહંસોને ગામડે ગામડે મોકલ્યા. ખાલી શહેરમાં રાખ્યા હોત તો ચાલત, પણ આ પરમહંસોએ જીવન પરિવર્તનનું કાર્ય કરવા માટે ખાલી અમુક જ વર્ગ કે અમુક જ પ્રદેશ ન જોયો. એમણે જોયું કે લુહાર એની ધમણ ચલાવવામાંથી નવરો થતો નથી, તો લુહાર જ્યાં ધમણ ફૂંકતો હોય એ જગ્યાએ બેસીને, જ્યાં લોઢું ટીપતો હોય ત્યાં બેસીને વાત કરી, કુંભારના ચાકડા પાસે બેસીને વાત કરી, ખેડૂત ખેતી કરતો તેના હળ સાથે હાલીને કહેતા કે ખેતર ખેડતા ખેડતા એને વાત કરી, ગામડે જઈ જઈને આખી જાગૃતિ લાવ્યા. આ ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યું અને એ કાર્ય આવા કાર્યો જોઈને જ અથવા આવા કાર્યોને મનમાં રાખીને ગાંધીજી જેવાએ કહ્યું કે ભારત જ્યારે વસે છે એ ગામડામાં વસે છે, એટલે ગામડામાં વધારે કાર્ય કરવું છે. પિતા મોહ બળ કાજુ, મારા માટે આ મોટા મોટું કાર્ય થશે કે મારે જંગલમાં એક એક વ્યક્તિને સેવા કરવાનું આ કાર્ય કરવું છે. અને આ રામ રાજ્ય, મારું રાજ્ય કેવું હોઈ શકે કે જ્યાં પ્રજા અને રાજા એ બે જુદા ના હોય, રાજા મહેલ મારે અને પ્રજા જંગલ મારે, બંને એક સાથે રે એવું કાર્ય મારે કરવું છે. મને આનંદ છે કે ભરતને ગાદી મળે. જ્યારે સૌ પ્રથમ જ્યારે સમાચાર મળ્યા હતા કે ગાદી મળશે મને, ત્યારે જ મને વિચાર આવ્યો હતો કે બિમલ બંશ રઘુકુલ, આખો રઘુકુલ નિર્મળ છે, પણ એની અંદર એક આ દોષ છે કે ભાઈ પરે હું બડે હી અભિષેકું, ભાઈને છોડીને મોટાનો જ અભિષેક થાય. અમે ઘરમાં બધા સાથે રહ્યા છીએ, અમને બધાને સાથે સરખું મળવું જોઈએ એ મારી ઈચ્છા પૂરી થઈ છે. એટલા માટે માં મારું મોટામાં મોટું કામ થવાનું છે, અને એના કરતાં મોટું કાર્ય એ છે કે મને વનની અંદર સંતોનો સમાગમ થશે. આ અધિકાર છે એ જીવને બગાડવાનો હેતુ છે. ગુણાતીતાન સ્વામી લખે છે, મોટા શહેરનું સેવન, અધિકાર એ બધાને અને ધન સમૃદ્ધિ એ બધું જીવને બગાડવાના હેતુ છે, તો મને ત્યાં સંતોનો સમાગમ પ્રાપ્ત થશે. અને માં એક ખાનગી કાર્ય જો કહી દઉં તો એ છે કે મારે યુગ કાર્ય, જે મારું કર્તવ્ય છે રાવણને મારવાનું, એ જંગલમાં જઈશ ને તો જ શક્ય થશે. કારણ કે અહીંયા તો પિતાના સ્નેહને લીધે પિતા મને જવા નહીં દે, એટલા માટે મારું મોટું કાર્ય થાય છે. કૌશલ્યાએ જ્યારે આ શબ્દો સાંભળ્યા કે પિતા દિનહ મોહી કાનન રાજુ, અહીંયા જે બધું નિરૂપણ કર્યું એ તો રામે નથી કહ્યું, રામે ખાલી થોડી ટૂંકમાં વાત પતાવીને કહી દીધું કે મારે હવે જંગલમાં જવાનું છે. જંગલમાં જવાનું છે એ રામે જ્યાં કહ્યું એને કૌશલ્યા એ સ્થિર થઈ ગયા. આઘાત લાગ્યો એમને, જાણે હરણીને કોઈએ બાણ માર્યું હોય, જાણે કોઈએ ગોળી મારી હોય, અને જેવો આઘાત લાગે એવો આઘાત એ કૌશલ્યાને લાગ્યો છે. કૌશલ્યાને આઘાત લાગ્યો, કૌશલ્યા ધીરજ રાખી શકે નહીં અને કંઈ કહી શકે નહીં. ભયંકર મૂંઝવણની અંદર કૌશલ્યાજી આવી ગયા છે. આવા કટોકટીના પ્રસંગોની અંદર શું કરવું એ કૌશલ્યા શીખવે છે. તુલસીદાસજી લખે છે કે કૌશલ્યાની મતિ કેવી થઈ, ધર્મ સ્નેહ ઉભય મતિ ઘેરી, ભઈ ગતિ સાપ છછુંદરી કેરી, ભઈ ગતિ સાપ છછુંદરી કેરી. સાપે જેવી રીતે છછુંદર ગળ્યો હોય અને છછુંદર ગળ્યો હોય અને સાપને છછુંદરની જેવી ગતિ થાય,
એવી માતા કૌશલ્યાની ગતિ થઈ. એક બાજુ પુત્રનો સ્નેહ, કેવી રીતે રામ જેવા વાલ સોયા પુત્રને હું જંગલમાં ધકેલી શકું, હું હા પાડું કે રામ તું જા જંગલમાં, ના એ શક્ય ન થાય. એક બાજુ પુત્રનો સ્નેહ અને બીજી બાજુ સતીનો ધર્મ, પતિવ્રતાનો ધર્મ. પતિની ઈચ્છામાં ભળી જવું એ મારી ફરજ છે, હવે શું કરું? રાખું સુતું કરવું અનુરોધું, ધર્મ જાય બંધુ બિરોધું. જોર હું કહું કે પિતા, હે બેટા, તું અહીંયા રહી જા, તો જો હું કહી જાઉં તો ભાઈઓનો અંદર અંદર કદાચ શક્ય થાય ને વિરોધ થાય, અને કુટુંબની અંદર એટલો મોટો પ્રશ્ન થઈ જશે કે આખું કુટુંબ તૂટી જશે. જો હું સ્નેહ રાખું તો ધર્મ જશે, પતિવ્રતાપણાનો મારો ધર્મ જશે, અને જો ધર્મ રાખું તો હું મારા પુત્રને જંગલમાં મોકલવાનું આવી રીતે આજ્ઞા એ મારે આપવી પડશે. કૌશલ્યા માતા અતિશય મૂંઝવણમાં છે, કટોકટીનો પ્રસંગ છે, હવે શું કરવું? આમાં આ પ્રસંગ એ દરેકને આવે છે, પણ કૌશલ્યા માતા એ આ વખતે વ્યક્તિગત કોઈ લાભ કે ગેરલાભનો વિચાર કરતા નથી. જો કૌશલ્યાએ પહેલો વિચાર એ કર્યો કે ધર્મ કે સ્નેહ આમાંથી શું રાખું, કૌશલ્યા પોતે વ્યક્તિપરક નથી થઈ ગયા કે કઈ કઈ આ કર્યું છે, હવે જોઉં છું કઈ કઈનું શું કરવું. કઈ કઈ પરક એમનો વિચાર જ જતો નથી. એમણે જીવનમાં વિચાર કર્યો કે બે આદર્શો મારી પાસે છે, એક બાજુ પુત્ર સ્નેહ છે, બીજી બાજુ મારી પાસે સામે ધર્મ છે, આ બેની વચ્ચે શું કરું. અને કૌશલ્યા બહુ વિચાર કરે છે અને ધીરજ રાખીને કૌશલ્યા કહે છે કે રામ, પિતાની આજ્ઞા મુજબ કરવું ને એ પુત્રની ફરજ છે. કૌશલ્યા રામને એ માર્ગે દોરે છે કે જે આદર્શ છે. મૂંઝવણ તો કૌશલ્યાને એ થઈ છે, પણ આવી મૂંઝવણો એ દરેક વ્યક્તિને થઈ શકે, પણ જ્યાં સુધી સૈદ્ધાંતિક ન થવાય જીવનમાં, જીવનના મારા જે કોઈ કાર્ય છે એક આદર્શને એક સિદ્ધાંતને અનુસરીને જો ન થાય તો એ કાર્યોમાં પ્રશ્ન થવાના થવાના ને થવાના. આખું રામ કુટુંબ કહેતા કે દશરથનું કુટુંબ એ ઉઘરી ગયું, એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એક વ્યક્તિએ ભલે ઈર્ષ્યાથી દ્વેષથી ગમે તે હેતુથી એણે ખોટું આચરણ કર્યું છે, પણ એની સામે રામ જેવા એક પુરુષ છે કે જે સિદ્ધાંતને કહેતા કે આદર્શને નજર સમક્ષ રાખે છે. રામના પગલે પગલે રામસ્ય એનમ, રામના માર્ગે માર્ગે કૌશલ્યા સુમિત્રા જેવા માતાઓ ચાલે છે, રામના માર્ગે માર્ગે સીતા લક્ષ્મણ જેવા ચાલે છે, રામના માર્ગે માર્ગે ઉર્મિલા જેવા લક્ષ્મણમાં પત્ની પગ મૂકે છે. સૈદ્ધાંતિક થવું પડે, જીવનના પ્રશ્નોનો ઉકેલ લેવો હોય તો અમુક આદર્શો જીવનમાં નક્કી કરવા પડે, અને આદર્શમાંથી આપણું કર્તવ્ય આપણું કાર્ય પસાર થઈ જવા દેવું પડે, એમાંથી પસાર થવું પડે. જેમ ગાંધીનગર અક્ષરધામમાં જઈએ છીએ અને ઓલું મેટલ ડિટેક્ટર છે, એ મેટલ ડિટેક્ટરમાંથી આપણે પસાર થઈને આગળ વધીએ છીએ કે ભાઈ આ ભાઈ તમે સલામતી રાખી છે કે નથી, અને તમે કંઈ શસ્ત્રાસ્ત્ર નથી લઈ જતા ને, એ શોધ થાય છે મેટલ ડિટેક્ટરમાંથી, એમાંથી પસાર થવું પડે છે. એમ જીવનની અંદર જે કોઈ કાર્ય કરીએ એ કાર્યને આદર્શમાંથી પસાર કરવો પડે છે. સાયકોલોજિસ્ટો એવું કહે છે, મનોવૈજ્ઞાનિકો, કે એક વખત આપણને વિચાર આવે ને વિચાર આવ્યા પછી એ કાર્ય કરવા માટે આપણું શરીર કે જે કંઈ પ્રવૃત્ત થાય એની વચ્ચે થોડું અંતર હોય છે. આ જે અંતર હોય છે, જે ક્ષણો વચ્ચેની જે છે, એ વચ્ચેની ક્ષણોની અંદર આ વિચાર આ આદર્શ રોપવાનો છે. ધારો કે મેં નક્કી કર્યું કે મારે શાંત રહેવું છે, આ મારો આદર્શ થઈ ગયો કે મારે શાંત રહેવું છે. હવે ઘરની અંદર ટકટક શરૂ થાય કે અમે તો તમારે માટે કરી કરીને મરી જઈએ છીએ, પણ તમારે અમારી કોઈ ગણતરી નથી. આ સામાન્ય કોમન સંવાદ દરેક ઘરનો છે.
તો અમે તમારે માટે કરી કરીને મરી જઈએ છીએ, તમારે અમારી કોઈ ગણતરી નથી ને, ત્યાં આપણો તરત ગુસ્સો જાય કે આમાં શું કરવું. આવું ટકટક કોઈ કરતું હોય તો એની સામે તો જવાબ આપવો જ જોઈએ ને. ત્યારે આપણી ક્રિયાને આદર્શમાંથી પસાર કરવી પડે. મેં નક્કી કર્યું છે કે મારે શાંત રહેવું છે, આદર્શ શું છે, આદર્શ આ છે, તો પછી મારે આમ ન કરવું જોઈએ અને મારે સમસમી રહેવું જોઈએ, અને સમસમવું ન હોય તો એવા આદર્શની પાછળ જે સિદ્ધાંતો છે એને મારે વિચારવા પડે છે, એને વિચારવા પડે છે, તો હું આદર્શને વળગીને જીવનમાં આગળ વધી શકું. કઈ કઈ કૌશલ્યાની સામે બે દ્વિધા છે, મારા પુત્રનો સ્નેહ રાખો કે હું ધર્મ રાખું, આ બે દ્વિધાની સામે કૌશલ્યાને કટોકટી છે. એની અંદર એમને પણ સમસમી ગયા છે, શું કરવું, એમને પણ અંતરમાં અતિશય દુઃખ થયું છે, રામને જંગલમાં ન જ જવા દઉં એમના અંતરમાં પણ આવો નિશ્ચય થઈ રહ્યો છે, પણ એની સામે કૌશલ્યા પોતાના જીવનનો આદર્શ મૂકે છે. મેં મારા જીવનમાં શું નક્કી કર્યું છે, મેં નક્કી કર્યું છે કે મારે સતીનો ધર્મ, પતિવ્રતાનો ધર્મ એ મારે પાળવો છે, એ આદર્શ મૂકીને કૌશલ્યા એની લાગણીઓને દબાવી દે છે, અને લાગણીને દબાવીને એ જે આદર્શ છે એના માર્ગે આગળ વધે છે. સૈદ્ધાંતિક થવું પડે જો પ્રશ્નનો ઉકેલ લાવવો હોય તો, જો જીવનની અંદર આનંદ પામવો હોય તો. કદાચ સ્થૂળ રીતે ઘણી વખત એવું થાય છે કે મેં નક્કી કર્યું છે કે મારે શાંત રહેવું છે અને એટલા માટે સ્થૂળ રીતે હું શાંત રહું, સ્થૂળ રીતે શાંત રહું, ક્રોધ ન કરું, કદાચ સામેની વ્યક્તિની નિંદા પણ ન કરું, પણ અંદરખાને વિચાર દ્વારા એવી રીતે કાર્ય કરું કે એ કાર્યની અંદર મારો અહમ પોસાતો હોય, કહેતા કે મારી મરજી પોસાતી હોય. આવું ઘણીવાર સજ્જનોમાં, સાત્વિક માણસોમાં થાય છે, મારા જેવામાં થાય છે. હું શાંત રહું, હું કોઈની નિંદા ના કરું, હું ક્રોધ ના કરું, લોકમાં લોકો કહે કે હો તમે તો બહુ સારા રહ્યા, અને અંદર ખાને મારી મરજી પ્રમાણે કરાવું, વર્તાવું, ત્યારે શું થાય છે, ત્યારે આદર્શ મારી મરજીને કરવાનો એક ઢાલ બની જાય છે, એક ઢાલ બની જાય, એટલે મારી ક્રિયા એની ધારી, એનું ફળ એ મને મળતું નથી. ઘણી વખત એવું થાય કે હું તો ઘરે શાંત જ રહું છું, હું તો કંઈ બોલતો જ નથી, પણ એના દ્વારા હું અંદર ખાને મારા અહમને પોષતો હોઉં ત્યારે એ ક્રિયા કામ લાગતી નથી. એટલે મને પૂજ્ય મહંત સ્વામી બહુ સરસ સમજાવે છે. પૂજ્ય મહંત સ્વામી એક વાત કરે છે કે આવું જ્યારે થાય ત્યારે શું કરવું જોઈએ. બહુ સ્થૂળ રીતે આપણને સમજાય રીતે મહંત સ્વામી મૂકે છે કે જીવનમાં બે વિકલ્પો હોય છે, વોટ ઇઝ રાઇટ એન્ડ હુ ઇઝ રાઇટ, શું સાચું છે અને કોણ સાચું છે. આ બેમાંથી એક વિકલ્પ કાયમ પસંદ કરવાનો હોય છે. વોટ ઇઝ રાઇટ, સાચું શું છે, આદર્શ શું છે, કઈ ક્રિયા કરું તો પ્રમુખ સ્વામી મહારાજને વધારે ગમશે. વોટ ઇઝ રાઇટ, હુ ઇઝ રાઇટ, હું સાચો છું, હું સાચો હોઉં તો મારે લડી લેવું જોઈએ, મારે મારા હક માટે પ્રતિપાદ પ્રયત્ન કરવો જોઈએ. આ હુ ઇઝ રાઇટનો માર્ગ છે. જ્યારે જ્યારે હુ ઇઝ રાઇટનો માર્ગ લેવામાં આવે ત્યારે ત્યારે અહમ જ પોસાય છે, અને અહમ અને મમત્વ પોસાય છે. કદાચ એ સમયે એ ક્રિયા કરવાની અંદર આપણો અહમ પુષ્ટિ પામ્યો હોય, આપણું મનગમતું મળ્યું હોય, આપણી ઈચ્છિત થયું હોય, એટલે આપણને લાગે કે હું સફળ થયો, પણ જીવનના સંગ્રામમાં એ માણસ ક્યારેય સફળ થતો નથી. આ લોકની દ્રષ્ટિએ સમૃદ્ધિ પામવી, આ લોકની દ્રષ્ટિએ આપણી કીર્તિ વધારવી એક જુદી વાત છે, અને અંતરમાં શાંતિ પામવી એક જુદી વાત છે. આ બે સ્થિતિ જ જુદી છે. કૌશલ્યા છે એ હુ ઇઝ રાઇટમાં નથી જતા. જો કૌશલ્યા હુ ઇઝ રાઇટ ઉપર વિચાર કર્યો હોત તો જેટલો કૈકેયીનો રાજા પાસે માગવાનો હક છે એટલો મારો હક છે, હું કેમ ન માગું. હુ ઇઝ રાઇટ, કોણ સાચું છે, કૈકેયી સાચી કે હું સાચી, હું સાચી છું. તો કદાચ દશરથ રાજા જે કૈકેયીને વશ થઈ ગયા છે, તો મારે હજી કંઈ મારો તક નથી ગુમાવી દીધી, મેં આખી અયોધ્યાની પ્રજા મારી સાથે છે, હું અયોધ્યાની પ્રજાને ઉશ્કેરું, હું બળવો પોકારું, કારણ કે હું તો સારું કામ કરું છું. માતાએ પોતાના પુત્રના સ્નેહને વશ થઈને એના પુત્રને જંગલમાં ન જ જવા દેવો જોઈએ,
ને આમાં તો સ્પષ્ટ દેખાય છે કે દગો થયો છે, કપટ થયું છે. વુ ઇઝ રાઈટ ઉપર ગયા હોત તો કૌશલ્યાએ આખી અયોધ્યાની પ્રજાને ઉશ્કેરી અને બળવો પોકાર આવ્યો હોત. પણ વુ ઇઝ રાઈટનો માર્ગ એ કોઈ દિવસ શાંતિદાયક નથી. એટલા માટે ઉપનિષદ લખે છે શ્રેયશ્ચ પ્રેયશ્ચ, બે માર્ગ છે જીવનની અંદર, શ્રેય અને પ્રેય. આ જીવન આખા દરમિયાન ક્ષણે ક્ષણે આ માર્ગ આવ્યા કરે છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ, કયું મારે કાર્ય કરવું, આ મને મારા ગમગમ મનગમતું પ્રિય કરવું કે કલ્યાણનું શ્રેયનું માર્ગને અનુસરવું. વોટ ઇઝ રાઈટ એન્ડ હુ ઇઝ રાઈટ. વોટ ઇઝ રાઈટ, સાચું શું છે? સાચું એ છે, આદર્શ એ છે કે મારે મારા પતિના વચનને પુષ્ટિ આપવી જોઈએ. સાચું એ છે કે કદાચ ભલે અત્યારે રામ વનમાં જાય, રામને વનનું દુઃખ પડશે, હું મારા વાલ સોયા પુત્રને ખોઈ બેસીશ, અમને બંનેને દુઃખ થશે, પણ જો એ માર્ગ અપનાવશું ને તો કુટુંબ ટકી જશે. વોટ ઇઝ રાઈટ, આ સાચું છે, આ આદર્શ છે, તો એ માર્ગે મારે જવું છે. એમ કૌશલ્યા વોટ ઇઝ રાઈટના માર્ગે જાય છે. દરેક ક્ષણે ક્ષણે વોટ ઇઝ રાઈટ એનો વિચાર કેવી રીતે કરવો એનો ઉકેલ આપણને પૂજ્ય ડૉક્ટર સ્વામી આપે છે. કારણ કે આપણે આ રામાયણની અંદર વિચાર કર્યો તો કે રામસ્ય અયનમ, રામનો માર્ગ, રામનો માર્ગ કયો છે એ આપણે જાણવો છે. રામના માર્ગે માર્ગે ચાલવું છે. રામના માર્ગે માર્ગે ચાલીને મારે પણ મારા ઘરની અંદર રામનું રાજ્ય સ્થાપવું છે. મારે પણ મારા જીવનની અંદર રામનું રાજ્ય કહેતા કે ભગવાનનું રાજ્ય સ્થાપવું છે. તો કયો માર્ગ છે? તો પૂજ્ય ડૉક્ટર સ્વામી, આ મોટેરા સંતો પોતાના જીવનની અંદર કેટલો બધો અનુભવ કરીને આ વાત કરે છે. એક વખત પૂજ્ય ડૉક્ટર સ્વામી, ઈશ્વરચંદ સ્વામી અને મહંત સ્વામી બધા સંતો ભેગા થઈ ગયા હતા અમદાવાદમાં. એકાદશીનો ઉપવાસ હતો, બપોરે કંઈ આરામ કરવાનું નહોતો, અને ત્રણેય સંતો બેઠા અને બીજા બધા સંતો આગળ પાછળ બેસી ગયા હતા અને ગોષ્ઠી ચાલતી હતી. ગોષ્ઠીમાં થોડી ઘણી વાતનો વિષય નીકળ્યો, કથા વાર્તાનો. ઈશ્વરચંદ સ્વામી કે કોઈ કથા કરતું હોય ને તો મને બહુ આનંદ આવે સાંભળવાનો, પણ આમ કહી દેવું, આમ કથા કરી દેવી ને મને વાત મળી ગઈ છે એટલે લાવો કરું ને એમ તેમ, એવો બહુ જલ્દી આમ વિચાર નહીં. મહંત સ્વામી કે મને પણ એ જ બહુ આનંદ આવે. પૂજ્ય ડૉક્ટર સ્વામીને પૂછ્યું કે તમે કથા કઈ રીતે કરો છો એટલે બધી ઉમંગથી? કોઈ દિવસ મોટેરા સંતો પોતાની સાધના જલ્દી જણાવતા નથી, પણ ડૉક્ટર સ્વામીએ સાહજિક રીતે કહી દીધું કે હું 6 મહિના સુધી કોઈ પણ વિચારનો અમલ કરવા પ્રયત્ન કરું, અને પછી એ વાત સમાજમાં કહેતા કે આપણી સમક્ષ મૂકે છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી આ વિચારનો અમલ કરીને આ વિચાર આપણને આપ્યો છે, એ રાજીપાનો વિચાર. વોટ ઇઝ રાઈટ, હું જે કંઈ કરું એમાં પ્રમુખ સ્વામી મહારાજ રાજી થશે ને? આ વિચાર છે ને એ રામનો માર્ગ છે, એ વોટ ઇઝ રાઈટનો માર્ગ છે, આદર્શનો માર્ગ છે. બહુ સ્થૂળ રીતે આપણને સમજાવી દીધું. સંપૂર્ણ ગીતાનું આ રહસ્ય છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને બહુ ઉપદેશ આપ્યો, ત્યારે છેલ્લે અર્જુને એ જ કહ્યું, નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત કરીશ્યે વચનમ તવ સ્થિતોથી ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. મારો મોહ નાશ પામી ગયો છે, હવે હું તમે જેમ કહેશો ને એમ કરીશ. આ એ જ વિચાર છે, ગીતાનું રહસ્ય આ જ છે. એ જ વિચાર એ ડૉક્ટર સ્વામી આપે છે કે રાજીપાનો વિચાર. રાજી થશે ને, હું આ કાર્ય કરું છું એમાં મહારાજ અને સ્વામી રાજી છે ને? પૂજ્ય યોગીજી મહારાજ આ વિચાર કેટલી સૂક્ષ્મતાથી કરવાનો છે એનું રહસ્ય બહુ સ્થૂળ રીતે આપણને સમજાવે છે. યોગીજી મહારાજના વખતમાં યોગીજી મહારાજ કૃષ્ણચરણ સ્વામીના મંડળમાં હતા, અને કૃષ્ણચરણ સ્વામીના મંડળમાં બધી સેવા યોગીજી મહારાજ કરતા. એ વખતે વાસણ પિત્તળના કલાઈ કરવાની આવે તો કલાઈ કરવાની થાય, યોગીજી મહારાજે શીખી લીધું કે કલાઈ કેવી રીતે કરવી, એટલે કલાઈની અંદર ઓલો કંઈક તપેલી બપેલી જે કંઈ હોય એને ગરમ કરવાની હોય, ગરમ કરીને એની આમ જ્યોત આમ એકદમ ગરમ થાય એટલે કંઈક નવસાર કે એવું કંઈક અંદર છાંટે, અને પછી આમ કંઈક પોતું ફેરવે, અને પછી કલાઈનું કંઈક ઓલું આમ ઓલું રૂપેરી રંગનું હોય છે એવું એ પદાર્થનું એને આમ ફેરવે એટલે કલાઈ ઓગળે, ને પછી આમ પોતું ફેરવીને કલાઈ થઈ જાય. એની અંદર કલાઈ કરવાવાળો હોશિયાર હોવો જોઈએ. જો હોશિયાર ના હોય ને તો અંદર ગાંઠા પડી જાય, નાની નાની ગાંઠો થઈ જાય, ને પછી એમાં શાક ચોંટે, દાળ ચોંટે, બધું જ ચોંટે.
કલાઈ કરવાવાળો જો હોશિયાર હોય ને તો જેવું તળિયું લીસું હોય ને એવું જ રાખે. યોગીજી મહારાજ કલાઈ કરતા હતા, કલાઈ કરતા હતા ને એ વખતમાં ઓલા આપણે તો અત્યારના ચૂલા આવે તો કલાઈ જ નીકળી ગઈ, સ્ટીલના વાસણ આવી ગયા, પણ એ વખતે કલાઈ કરે એટલે કલાઈને ઓલું તપેલી બપેલી ગરમ થાય, એના માટે દેવતા એકદમ આમ સળગતો રહેવો જોઈએ. એટલા માટે અત્યારના મશીનો રાખીએ છીએ આપણે મોટરવાળા, ને મશીનો રાખીએ છીએ એટલે મશીન જેમ ચાલે ને એટલે પછી ઓલું એકદમ મોટું થાય. એ વખતે વ્યવસ્થા નહોતી એટલે ભૂંગળીથી ફૂંકવું પડે, વાંસની ભૂંગળીઓ ને ફૂંક મારે એટલે ઓલો અગ્નિ પ્રજ્વલિત થાય. તે બાજુમાં ઓલા ભગવાનદાસ નામના ભાઈ એમને ઊભા રાખેલા, અને ભૂંગળીથી ભગવાનદાસ ફૂંકે એટલે એકદમ અગ્નિ પ્રજ્વલિત થાય ને યોગીજી મહારાજ કલાઈનું ઓલું પોતું બોતું આમ ફેરવે અને તપેલીમાં જુએ કે કેવી કલાઈ છે. હું આવી રીતે કલાઈ કરતાં શીખ્યો હું તો હું એ કરું, હું આમ તપેલીમાં પોતું બોતું ફેરવું અને પછી જોઉં કે કલાઈ કેવી થઈ. જુઓ ભગવાનદાસ કેવી કલાઈ થઈ, મોઢું દેખાય છે ને, મને આવડી જ જાય. જે ક્રિયામાં હું પડું ને એ ક્રિયાની અંદર હું આગળ વધી જ જઉં. જો આપણો અહમ પુષ્ટિ કરીએ છીએ દરેક ક્રિયા દ્વારા. યોગીજી મહારાજ શું કરે છે, યોગીજી મહારાજ કલાઈ કરે અને કલાઈ કરીને અંદર પોતું ફેરવે, પોતું ફેરવે ને ભગવાનદાસને દેખાડે અને પૂછે ભગવાનદાસ જુઓ તો કેવી કલાઈ થઈ, બાપા રાજી થશે ને, સ્વામી રાજી થશે ને. યોગીજી મહારાજ શીખવે છે કે કલાઈ કરવા જેવી નાની ક્રિયામાં પણ આ વિચાર રોપવો તો જીવનની અંદર સૈદ્ધાંતિક થવાશે. હું જે કંઈ ક્રિયા કરું છું એમાં વોટ ઇઝ રાઈટ, શું સાચું છે, હું ક્રિયા કરું છું એમાં સ્વામી રાજી થશે, હું આ રીતે ઘરમાં બોલું છું એનાથી સ્વામી રાજી થશે ને, હું ઘરમાં આ રીતે છોકરાને મારું છું, મારવાનો કોઈ વાંધો નહીં, ક્રિયા કોઈ પણ કરવામાં વાંધો નથી, એની ના પાડવામાં આવી નથી, પણ એ ક્રિયા એ સ્વામી રાજી થશે એવી રીતે. છોકરાને મારવો છે તો હું એવી રીતે મારું કે સ્વામી રાજી થાય, ક્રિયા જ ન થાય, મારવાની ક્રિયા જ ન થાય. જો આ વિચાર રોપાય તો આખું જીવન પરિવર્તન કરી નાખે ને એવો વિચાર પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણને આપ્યો છે. વોટ ઇઝ રાઈટ, કૌશલ્ય અહીંયા એ વિચાર કરે છે કે શું સાચું છે, સાચું શું છે, એ વિચાર ઉપર જઈશું તો આપણે જીવનની અંદર માર્ગ શોધી શકીશું. કૌશલ્યાના અંતરની અંદર બહુ ધીરજ રાખીને એ વિચારને પકડવો પડ્યો છે, કારણ કે અતિશય દુઃખ છે પોતાના વાલ સોયા પુત્રને જંગલમાં જવું એમ કેમ કહી શકાય. કૌશલ્યા રામ સામે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે બેટા હવે તારા પિતાની આજ્ઞા પાળવી એ જ પુત્રની ફરજ છે, માટે તું એવું કરજે. પણ રામ મને એક વિચાર આવે છે, બડભાગી બનો અવધય ભાગી. હે રામ, વન છે ને એના ભાગ્ય અહો ભાગ્ય છે, ધન ભાગ્ય છે, અને અયોધ્યા અમારી એ અભાગણી થઈ કે જેને તારા જેવાનો વિયોગ થયો. રામ મને બીજું તો કોઈ દુઃખ નથી, પણ મને એટલો વિચાર રહ્યા કરે છે. ગમે એમ તો એ કૌશલ્યા માતા છે, માતા કઈ રીતે એના પુત્રનું દુઃખ જોઈ શકે. મને એટલો વિચાર રહ્યા કરે છે કે ભરતને દુઃખ થશે, આ સમાચાર સાંભળીને રાજા દશરથનું શું થશે. રામ હું તને એમ તો ન જ કહી શકું, મારો ધર્મ ચૂકી ન શકું કે મને તું સાથે જંગલમાં લઈ જા, પણ હું વન દેવતાઓને પ્રાર્થના કરું છું કે હે વન દેવતાઓ, તમારું મારા પુત્ર એ રામનું તમે રક્ષણ કરજો. જંગલની અંદર હજી સુધી એણે એવો પગ મૂક્યો નથી, એ જંગલની અંદર તમે એનું રક્ષણ કરજો. વૃત્રાસુરના સમાના વધ સમયે ઇન્દ્રનું જેવું મંગલ થયું હતું, તત્તે ભવતુ મંગલમ, વામન ભગવાનના વામન ભગવાને જે મંગળ કર્યું હતું તત્તે ભવતુ મંગલમ. સમુદ્ર મંથન વખતે દેવોનું જે મંગલ થયું હતું તત્તે ભવતુ મંગલમ. હે ઋષિઓ, તમે અત્યાર સુધી જે મંગળ પ્રાર્થનાઓ કરો છો એ પ્રાર્થના મારા પુત્ર રામ માટે સફળ થજો. તત્તે ભવતુ મંગલમ. હે સાગર, મારા પુત્ર રામ માટે મંગળ કરજો. હે દ્વીપ, હે વેદ, હે દિશા, તમે બધા જ મારા પુત્રનું મંગળ મંગળ તમે કરજો. આમ બોલતા બોલતા કૌશલ્યા માતા એ રડી પડ્યા અને રામને ભેટી પડ્યા. રામે કહ્યું કે માં બહુ કાળ નહીં જાય, હું થોડા વખતમાં જ પાછો આવી જઈશ,
માટે તમે આવી રીતે શાંતિ રાખો અને તમે ધીરજ રાખજો. આ સમય ધીરજ રાખવાનો છે. તુલસી રામાયણમાં આવે છે કે સીતાજી પણ ત્યાં જ ઊભા હતા. વાલ્મીકિ રામાયણમાં એવું કહ્યું છે કે સીતાજીને મળવા ગયા રામ. ગમે તે હોય, પ્રસંગ તો સાચો છે જ કે સીતાજી રામને મળ્યા છે. સીતાજી જ્યારે રામને મળ્યા ને આ સમાચાર સાંભળ્યા ત્યારે સીતાજીને રામે સમજાવ્યા કે જંગલ એ કાંઈ સહેલું નથી. જંગલની અંદર જંગલી પશુઓ, જંગલની અંદર નાના નાના વીંછી ને કરચલા ને સાપ જેવા જીવજંતુઓ, જંગલની અંદર રાત્રિ ગમે તે ઝાડ નીચે પસાર કરવાની, જંગલની અંદર ગમે તેવા ખાડા ટેકરાને ચડી ઉતરીને જવાનું, જંગલની અંદર નદી નાળામાં સ્નાન કરવાનું, ત્યાં અહીંના જેવી કોઈ સગવડ ના મળે, ખાવા પીવાની કોઈ સુવિધા નથી, માટે તમે અહીંયા જ રહો. સીતાજી ત્યારે વિચાર કરે છે ને કહે છે કે હે રામ, મારા ઘરમાંથી હું પતિવ્રતાપણાનું શિક્ષણ પામી છું, મારા ઘરની અંદરથી હું આ શિક્ષણ પામી છું અને એની અંદર મને સમજાવ્યું છે કે પતિ જ સ્ત્રીનું સર્વસ્વ છે, માટે તમારા વિના સ્વર્ગ પણ મને ગમતું નથી, માટે 14 વર્ષ તો શું હજારો વર્ષ થાય પણ તમારી સાથે હું વનમાં રહેવા તૈયાર છું. વન તમે કહો છો અનંત દુઃખકારી છે, પણ ભૂમિશૈયા, કંદમૂળનું ભોજન, ઉપવાસ કે જળ પણ ન મળે એ બધું જ મારાથી સહન થઈ શકશે જો તમારા ચરણની સેવા હશે તો. અને જો તમારા ચરણની સેવા નહીં હોય તો રામ, આ મહેલ એ પણ મારા માટે એ વિષ જેવો થશે. અને રામ, હું બહુ તો તમને ન કહી શકું, મારે પતિવ્રતાનો ધર્મ પાળવો જોઈએ, પણ મને લાગે છે કે તમારા વિયોગમાં મારો દેહ ટકશે કે નહીં. ભગવાન રામચંદ્રજી વિચારે છે કે હઠી રાખે નાહી રાખહી પ્રાણ, જો હું હઠે કરીને પ્રાણે રાખીશ તો કદાચ સીતાનો પ્રાણ ન પણ રહે. એ વિચાર કરીને રામ એમને આદેશ આપે છે, કહે છે કે વાંધો નહીં સીતાજી, તમે તૈયાર થઈ જાઓ. સીતા પોતાના પતિના દુઃખ પાછળ દુઃખી થવા તૈયાર છે. આ પતિવ્રતા સ્ત્રી છે. એક ભાઈને એવો સખત એક્સિડન્ટ થયો કે એ એક્સિડન્ટની અંદર બહુ મોટા સારા ડૉક્ટર હતા પરદેશમાં, અને એનો કારનો એવો ભયંકર એક્સિડન્ટ થયો કે એણે એના મગજની અંદર સ્મૃતિભ્રંશ થઈ ગયો. એને કંઈ યાદ જ ના રહે, કંઈ યાદ જ ના આવે, એને ખબર પણ ના પડે કે આ મારા પિતા છે, આ મારી પત્ની છે. બહુ એને ખાવા પીવાનું મૂકે અને કહે તો ખાઈ શકે, ચાલી શકે સામાન્ય, સૂએ કરે ખરા, દૈહિક ક્રિયા કરે, પણ સ્મૃતિનો નાશ થઈ ગયો. સ્મૃતિનો નાશ થયો. આ જ્યારે એની પત્નીએ જોયું, આ ભાઈ હજી તો ખાટલામાં છે કે તાકે બીમાર છે, અને એની પત્નીએ કોર્ટની અંદર દાવો મૂક્યો કે મને છૂટાછેડા આપવા જોઈએ. આ સ્વાર્થી વૃત્તિ, આમાં ક્યાંથી રામ રાજ્યનું સુખ આવે? પણ હમણાં આપણને જે પ્રમાણે સમાચાર મળ્યા છે એ પ્રમાણે ડૉક્ટર કેસી પટેલ, આપણા સત્સંગ મંડળના પ્રમુખ, એનો દીકરો પંકજ, એ પંકજભાઈ લગભગ એની ઉંમર 40-45 વર્ષની હશે, એને હમણાં થોડા વખત પહેલાં એક્સિડન્ટ થયો છે, અને એ એક્સિડન્ટની અંદર લગભગ થોડા વખત એટલે કે 2 વર્ષ જેવું થઈ ગયું, 2 વર્ષથી એક્સિડન્ટ થયો છે. પંકજને અત્યારે ઓલા ખોટી ઓલા મશીન ઉપર રાખવામાં આવ્યો છે, અને એને ખોરાક બોરાક બધું મશીન દ્વારા આપવામાં આવે છે. પંકજને જરા પણ ભાન નથી. એક જીવતું મળદું જ આપણે જોઈએ એવું કહીએ તો ચાલે, એવી પરિસ્થિતિની અંદર આજે પણ એમના સંબંધીઓએ એમને છોડ્યા નથી. એમના પત્ની એમની સેવા કરે છે, એના પુત્રાદિક એમની સેવા કરે છે. આ સીતાની સમજણ છે, આ સીતાનો માર્ગ છે કે પોતાના પતિની પાછળ જવું. અને એ રીતે સીતાને આદેશ આપીને ભગવાન શ્રી રામચંદ્રજી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, તું અહીં રહેજે. અત્યારે બહુ જ કઠિન કાળ આપણા કુટુંબ ઉપર આવી ગયો છે, અને એમાં મને લાગે છે કે કૌશલ્યા માતાને જાળવી લેવા, અને ખાસ તો પિતા દશરથને આશ્વાસન આપીને જાળવી લેવા એ બહુ જરૂરી છે. માટે તું અહીંયા રહે, અને તું અહીંયા રહીશ તો માતા પિતાની સેવાથી તને સ્વર્ગની પ્રાપ્તિ થાય. કારણ કે કહ્યું છે કે માતા પિતાની સેવા એ જ શુભ ગતિને પમાડે છે. માટે લક્ષ્મણ તું અહીં રહે. ત્યારે લક્ષ્મણ રામચંદ્રજીને કહે છે
કે હે રામ, તમે મને જે શુભ ગતિની, સ્વર્ગની, પુણ્યની જે બધી વાતો કરો છો, એ વાતો એ મને જરાય પ્રિય લાગતી નથી. શુભ ગતિની જેને ઈચ્છા હોય ને, એને તમે કહેજો આ બધી વાતો. જેને સ્વર્ગ જોઈતું હોય, પણ મારે તો જહાં લગી જગત સ્નેહ સગાઈ, પ્રીતિ પ્રતીત નિગમ નિજ ગાઈ, મોરે સબ તુમ એક સ્વામી, દિનબંધુ ઉર અંતર્યામી. જે કંઈ મારો સંબંધ આ દુનિયામાં જેની કોઈની સાથે છે, પછી એ સંબંધ માતા સુમિત્રા સાથે હોય કે રાજા દશરથ સાથે હોય, ગમે તેની સાથે મારો જે કંઈ સંબંધ છે, એ મોરે સબે એક તુમ સ્વામી, એ તમારે લીધે છે. મારે કોઈ વ્યક્તિગત કોઈની સાથે કોઈ સંબંધ નથી, હું તો એક તમને વરેલો છું. અને તમે સુમિત્રાને વંદન કરો, તમે દશરથને પિતા તરીકે સ્વીકારો, એટલે હું એને માનું છું. હું તો તમારી સાથે એક જોડાયેલો છું, એટલા માટે મન કર્મ વચન ચરણ રત હોય, કૃપા સિંધુ ધર્મ નિયમ ઉપદેશિતાહી. માટે આ ધર્મ નિયમનો જે બધો ઉપદેશ તમે આપો છો ને, કે સ્વર્ગની પ્રાપ્તિ થશે, હું સુખી થઈશ, લોકમાં મારી કીર્તિ વધશે, આવો જે બધો તમે ઉપદેશ આપો છો, ધર્મ નિયમ ઉપદેશિતાહી, કે કોને એને ઉપદેશ આપજો. ભૂતિ સુગતિ પ્રિય જાહી, જેને આવી રીતે બધી પ્રિય હોય શુભ ગતિ એને આપજો. પણ મન કર્મ વચન ચરણ રત રોહી, કૃપા સિંધુ પરિહરી કી સોઈ. પણ હું તો મન કર્મ વચને તમારા ચરણને રત છું, એનો તમે કઈ રીતે ત્યાગ કરો છો, એનો કેમ તમે ત્યાગ કરો છો? લક્ષ્મણ એ ભગવાનના અનન્ય ભક્ત છે. ગીતાની અંદર ચાર પ્રકારના ભક્ત કયા? આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. ચાર પ્રકારના ભગવાનના ભક્ત છે. આર્ત છે એ પોતે અધિકારથી ભ્રષ્ટ થયો છે અને ફરી અધિકાર મેળવવાની ઈચ્છા રાખે છે. ભક્તિ તો ભગવાનની જ કરે છે, પણ આર્તની ઈચ્છા છે કે પોતાને ફરી પાછો અધિકાર મળે. અર્થાર્થી છે એ પણ, સોરી જિજ્ઞાસુ છે એ, જિજ્ઞાસુ એ બીજી તો કોઈ ઈચ્છા નથી રાખતો, પણ એટલી ઈચ્છા રાખે છે કે ભગવાનની સાથે સાથે પોતાને પોતાના આત્માનું જ્ઞાન થાય. એક બીજી ઈચ્છા, એક બીજો વિકલ્પ ભગવાન સિવાય એની આગળ છે. આર્ત જિજ્ઞાસુ, અર્થાર્થી. અર્થાર્થી છે એ ભક્તિ તો ભગવાનની જ કરે છે, પણ ભગવાન પાસેથી ઐશ્વર્ય મેળવવાની ઈચ્છા રાખે છે. આ વરસાદ બરાબર નથી પડતો તો વરસાદને પકડીને રોજ પાડું, આ તડકો બરાબર નથી એટલે એને લાવું. એ ભલે કદાચ સમાજ કલ્યાણની ઈચ્છાથી, પણ ઐશ્વર્ય પામવાની ઈચ્છા તો રાખે જ છે. જ્ઞાની શું કરે છે? ચોથો ભક્ત એ પોતાને બ્રહ્મરૂપ માનીને કેવળ એક ભગવાનની સેવા ભક્તિને ઈચ્છે છે. તેષામ જ્ઞાની નિત્યયુક્ત, તેષામ જ્ઞાની નિત્યયુક્ત, એક ભક્તિ વિશેષ્યતે. એને એક ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ, ભગવાનની મરજી જાળવવી, એ સિવાય બીજો કોઈ જ હેતુ નથી રહેતો. ભરત એવા જ્ઞાની ભક્ત છે. એટલે રામચંદ્રજીને કહે છે કે મારે તો તમારી સેવા જ ઈચ્છું છું, અને સેવા કરતાં ભલે મને શુભ ગતિ પ્રાપ્ત ન થાય એની મને ચિંતા નથી. નારદજી એક વખત ભગવાન કૃષ્ણને મળ્યા કે તમે આખો દિવસ ગોપીઓને કેમ યાદ કર્યા કરો છો? અમે બધા પણ તમારા ભક્તો નથી? શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે નારદે જવાબ પછી આપું, પણ અત્યારે મને પેટમાં સખત દુખે છે. આનો ઉપાય, એ પેટમાં દુખે છે એના માટે દવા શું છે? તો તમે કોઈ પણ એક ભક્તની ચરણરજ લઈ આવો, એ હું ચરણરજ થોડીક પણ જો ફાકીશ ને તો મારું પેટનો દુખાવો શમી જશે. એટલે તમે ચરણરજ લઈ આવો, પણ એક શરત, કે જે તમને ચરણરજ આપે ને એને નરકમાં જવાનું થાય, એને મારી સાથે મારા લોકમાં એને નિવાસસ્થાન નહીં મળે. નારદજી વિચારમાં પડી ગયા. દરેક ભક્તો પાસે જાય, ભગવાનની ભક્તિ જ કરતા હોય, ભગવાનને પેટમાં સખત દુખે છે, ચરણરજ આપશો? થોડીક રજ આપો, એનાથી ભગવાનનું પેટનો દુખાવો મળશે, પણ જો એટલું ધ્યાન રાખજો કે પછી ભગવાનના લોકમાં જવા નહીં મળે, ભગવાનની સાથે રહેવા નહીં મળે, ભગવાનનું સુખ નહીં મળે, તમને નરક મળશે. બધા ના પાડતા હતા. નારદજી વૃંદાવનમાં ગયા, ગોકુળમાં ગયા, ગોપીઓને કહ્યું. ગોપીઓએ કહ્યું કે નારદ, ચરણરજ તમે માગો છો, લ્યો અમે તમને આપી દઈએ, કહેતા હો તો અમારા પગે આપી દઈએ. અરે તમારે નરકમાં જવાનું થશે,
જેના માટે તમે રાત દિવસ જુરો છો, કૃષ્ણ કૃષ્ણનું ભજન કરો છો અને ઈચ્છો છો કે કૃષ્ણ મળે કૃષ્ણ મળે, એ કૃષ્ણનો તો ક્યારેય યોગ જ નહીં થાય ને નરકમાં જશો. જો ભગવાનની સેવા થતી હોય ને તો નારદ અમે નરકમાં જવા તૈયાર છીએ. જ્યારે ચરણરજ કૃષ્ણ ભગવાન પાસે લાવ્યા ત્યારે ભગવાને કહ્યું કે નારદ, આટલા માટે હું ગોપીઓને રોજ યાદ કરું છું, બાકી ભગત તો તમે ક્યાં નથી. તમારી ચરણરજ તો હતી જ ને, પણ ભગવાન સિવાય બીજી એક ઈચ્છા, ભગવાન સિવાય બીજો એક વિકલ્પ. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશેષ્યતે, એક ભક્તિ જ એના અંતરમાં હોય એવી ભક્તિ એ લક્ષ્મણના અંતરની અંદર છે. એટલે લક્ષ્મણ એ માગે છે કે રામ મને તમારી સેવા આપો. રામે જોયું કે લક્ષ્મણ ખરેખર એ ભક્ત અનન્ય ભક્ત છે, એ મારી સેવા વગર રહી નહીં શકે, એનો ત્યાગ હું નહીં કરી શકું. એટલે લક્ષ્મણને કહ્યું કે તમે પણ આવો, પણ તમે જાઓ માતા સુમિત્રાની રજા લઈ આવો. સુમિત્રા માતા હા પાડે છે? જો સુમિત્રા માતા હા કહેતા હોય ને તો હું તમને લઈ જવા તૈયાર છું. લક્ષ્મણના મનમાં પ્રશ્ન છે કે માતા સુમિત્રા શું કહેશે, આ બહુ મોટું ધર્મ સંકટ આવી ગયું. સુમિત્રાને પૂછવાની ના પાડી હોત તો સારું, પૂછવાનું ન કહ્યું હોત તો સારું હતું, પણ આજ્ઞા થઈ છે, આદેશ થયો છે એટલે જવું પડે. લક્ષ્મણ સુમિત્રા પાસે જાય છે, આખી વાત કરે છે કે શું પ્રસંગ બની ગયો છે. અને આ પ્રસંગની અંદર રામને 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો છે, અને 14 વર્ષનો મને વનવાસ આપવામાં આવ્યો છે અને એની અંદર મારી પણ, ત્યારે આ જ્યારે વિચાર જણાવે છે ત્યારે કહે છે 14 વર્ષનો વનવાસ, ત્યારે સુમિત્રા દુનેહુ શિરુ એ માતો ધૂણાવે છે કે આ શું થઈ ગયું. લક્ષ્મણે કહ્યું કે માં આટલી જ વાત નથી, રામને 14 વર્ષનો વનવાસ તો છે, એનાથી તમે આટલા બધા દુઃખી થઈ ગયા કે આ શું થઈ ગયું, પણ હું તમારી પાસે માગું છું કે માં મારે પણ રામની સાથે 14 વર્ષ વનમાં જવું છે. અને સુમિત્રા પણ ત્યાં ગમ ખાઈ ગયા, સ્થિર થઈ ગયા છે. પણ સુમિત્રાની આપણે આગળ વાત કરી હતી એ હુ ઇઝ રાઇટ ઉપર નથી જતા, વોટ ઇઝ રાઇટ, આદર્શ શું છે જીવનની અંદર. કૌશલ્યાએ જે માર્ગ લીધો છે એ જ માર્ગ સાધુ સ્વભાવના સાધ્વી એ સુમિત્રા લે છે. સુમિત્રા તો એમનાથી પણ બે ડગલા આગળ ચાલે છે. અને લક્ષ્મણને કહે છે રામમ દશરથમ વિદ્ધિ માં વિદ્ધિ જનકાત્મજામ અયોધ્યામ અટવીમ વિદ્ધિ ગચ્છતાત યથા સુખમ. રામમ દશરથમ વિદ્ધિ, રામને તું દશરથ જેવા જાણજે. માં વિદ્ધિ જનકાત્મજામ, તારી માતા જેવી સીતાને જાણજે. માને સીતા જેવી જાણ, સીતાને મારા જેવી જાણજે. અયોધ્યામ અટવીમ વિદ્ધિ, હે બેટા તું માનીશ જ નહીં કે તું જંગલમાં જાય છે. અયોધ્યામ અટવીમ વિદ્ધિ માં વિદ્ધિ જનકાત્મજામ, અયોધ્યાને તું જંગલ નહીં જાણતો પણ, અરે સોરી, જંગલને અયોધ્યા, જંગલને જંગલ ના જાણતો પણ જંગલને અયોધ્યા જાણજે. અયોધ્યાને જંગલ જાણ, જંગલને અયોધ્યા જાણજે, એટલે તને કોઈ દુઃખ જ નહીં આવે. અને તું વિચારે ના કરતો કે કઈ કઈના કહેવાથી રામનો વનવાસ થયો છે. જો આ વિચાર કરીશ તો સેવામાં વિઘ્ન આવશે. જો આપણે વાત કરીએ છીએ વોટ ઇઝ રાઇટ, આદર્શ શું છે, એ તરફ કૌશલ્યાએ રામને દોર્યા, એ તરફ સુમિત્રા એ લક્ષ્મણને દોરે છે અને કહે છે તુમારી ભાગ રામો બન જાહી દુસર હે તું તાત કછુ નાઈ. હે લક્ષ્મણ, તું એમ માનજે કે તને આ સેવા આપવા માટે જ રામ વનમાં ગયા છે, આમાં કોઈનો વાંક નથી, કોઈની જરૂરિયાત નથી, આ તો તને સેવા મળે એ હેતુથી જ આ જંગલનું ગોઠવાયું છે. દૂસરો હેતુ તાત કછુ નાહી, બીજો કોઈ આનો હેતુ જ નથી. માટે કારણ કે સર સકલ સુકૃત કર બડ ફલ એ હું રામ સિય પદ સહજ સને હું સકલ સુકૃત બડ ફલ એ હું. આજ સુધી જે કંઈ ધર્મ નિયમ પાળ્યા, જે તપ કર્યું, જે ત્યાગ કર્યું, જે કંઈ તે પૂર્વજન્મમાં કે આ જન્મમાં જે કંઈ એવા સુકૃત કર્યા છે એનું મોટામાં મોટું ફળ શું છે,
राम सीय पद सहज स्नेहु। राम ने सीता कहता के भक्त ने भगवान एना चरणाविन में अपनू मन चौंटे इज मोटा मोटू फल से। बेटा ते आ मन कर्म वचने तू आ विचार राखजे। राम ने सीता ना चरणाविन में मन जोड़ी राखजे, कोई दिवस राग द्वेष नहीं आवा देतो, ईर्षा नहीं आवा देतो, मोह न आवा देतो, स्वप्न में पण कोई दोषनो प्रवेश न थाय एनो ध्यान राखजे। अने मन कर्म वचने तू राम ने भजजे, कारण के तारा माटे ज आ जंगल छे। आ जंगल नी अंदर जे जवानू थयू छे ए बीजा कोई ने माटे नथी, बेटा तारा माटे जवानू थयू। आम सुमित्राए एमने बळ आप्युं अने लक्ष्मणने बळ आपीने कह्युं के गच्छताथ यथा सुखम। हे बेटा तू जा, रामनी सेवामां जवू छे ने, मने शुं दुःख पड़शे, हूँ तारा वियोगे मारू शुं थशे एनो विचार तू नहीं करतो। गच्छताथ यथा सुखम। ज्यारे ज्यारे एकना एक पुत्र ने अथवा तो पोताना वाल सायवा पुत्र ने दीक्षा माटे एमनी माताओ रजा आपती होय छे, त्यारे उर्मिला अने अरे सॉरी कहीए सुमित्रा अने लक्ष्मण एनु दृश्य त्यां दर वक्ते दीक्षा वक्ते खड़ू थाय छे। गच्छताथ यथा सुखम। पूज्य ब्रह्मतीर्थ स्वामी एमना पिता लगभग 40-45 वर्षनी उम्र हशे, अने लगभग 40 के 35-40 वर्षनी उम्रे एमना पिता धाम में जता रहे। मने बहु याद नथी, पण कदाच दरिया में कंईक नहावा गया था ने कंई विघ्न आव्युं ने अकस्मात थयो ने एमां कंईक डूब्या के एमां धाम में जता रहे। अने धाम में जता रहे एमनी माता विधवा थया, एकनो एक पुत्र। त्यारे ब्रह्मतीर्थ स्वामीनी उम्र लगभग 5-6 वर्षनी हशे। आ पुत्रनी सामे नजर राखीने एनी माता एनी जिंदगी जीवती थी કે આ છોકરો મોટો થશે ત્યારે હું સુખી થઈશ। એ દીકરો મોટો થયો અને એ દીકરાને સંતોનો સમાગમ થયો, કારણ કે પહેલેથી ઘરમાં સત્સંગ તો હતો જ। સંતોનો સમાગમ થયો અને સમાગમ થયો ત્યારે એના દીકરાએ કહ્યું કે માં મારે હવે સાધુ થવું છે। જે માતા પોતાના દીકરા ઉપર મીટ માંડીને બેઠી હોય એવો વાલ સોયો એકનો એક દીકરો, એણે જ્યારે આ માંગણી મૂકી આ ઈચ્છા જણાવી ત્યારે એની માતા શું કરે છે। એમની માતાએ પત્ર લખ્યો, આફ્રિકા રહેતા હતા એના દીકરાને પત્ર લખ્યો કે બેટા તું મારો મટીને સ્વામીનો થઈને રહેજે। આ સુમિત્રાનું દ્રશ્ય, આ સુમિત્રાનું કાર્ય એ આજે પણ પ્રમુખ સ્વામી મહારાજના સંબંધમાં શક્ય થાય છે। આ તો એક દ્રષ્ટાંત આપ્યું। આવી તો કેટલી એ માતાઓ છે, કેટલા બધા સંતો, લગભગ અમે 812 સંતો છીએ, એમાંથી 75-80 સંતો જેટલા એવા હશે કે જે એના માતા પિતાના એકના એક પુત્ર છે। કેટલાક તો એવા છે કે એને બીજી બહેન પણ નથી, અને કેટલાક પરદેશના તો એકના એક પુત્ર વાલસોએ આપી દે, પણ અમારે જયતીર્થ સ્વામી એના પિતા દરજી કામ કરે છે અને એની માતા એનો એકનો એક દીકરો આપી દીધો એના માતા પિતાએ। અમારે ભગવત પ્રકાશ સ્વામી એના પિતા તો ધામમાં ગયેલા ને એની માતા એટલો કેટલા વર્ષોથી બધા છોકરાઓને એમણે પોતે ઘરકામ કરી કરીને મોટા કરેલા એનો એકનો એક છોકરો આપી દીધો। આવા તો કેટલાય છે। ગચ્છતાત યથા સુખમ। જે રીતે સુમિત્રા લક્ષ્મણને વિદાય આપે છે એવી રીતે કેટલાય વાલસોય પુત્રની વિદાય એ પ્રમુખ સ્વામી મહારાજના સંબંધમાં થઈ રહી છે। લક્ષ્મણ નીકળે છે, સીતાજી તો રામ સાથે નીકળ્યા છે, પણ લક્ષ્મણના પત્ની ઉર્મિલા એ તો લક્ષ્મણને મળવા પણ નથી આવ્યા। વાલ્મીકિ રામાયણ કે તુલસી રામાયણ એમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી। આજના જમાનાના ટીકાકારો ટીકા કરે છે કે ઉર્મિલાને ધકેલી દીધી। ભાઈ આ સતી ધર્મ શું છે, પતિ ધર્મ શું છે, વોટ ઇઝ રાઈટ, જે સિદ્ધાંતને વરેલી વ્યક્તિઓ શું છે એ જ્યાં સુધી ન જાણીને ત્યાં સુધી આ રહસ્ય પમાતું નથી। ઉર્મિલાને ખ્યાલ છે કે લક્ષ્મણ જાય છે, છેલ્લે પતિને મળી લઉં, ના વોટ ઇઝ રાઈટ, હું સીતા જો જાય છે રામની સાથે તો હું કેમ ન જાઉં લક્ષ્મણની સાથે। ઉર્મિલા દાવો નથી કરતા, ઉર્મિલા સમજે છે, જાણે છે કે સીતા પતિવ્રતા છે, એટલે સીતા એના પતિ જંગલમાં જાય એના પગલે પગલે ચાલે એની ફરજ છે। મારા પતિ, હું પણ પતિવ્રતા જો મારે થવું હોય તો મારા પતિ સેવાને પગલે પગલે ચાલે છે,
तो मारे सेवा ने पगले चालू जो ने जो हूँ दावो करूँ मारे हारे जवू छे साथे जवू छे तो लक्ष्मण ने राम नी सेवा साथे साथे मारू पण ध्यान राखवू पड़े मारी पण रक्षा करवी पड़े मारी रक्षा में राम नी सेवा नो एटलो विक्षेप थाय मारा पति जो सेवा ने मार्गे चाल्या छे तो ये सेवा ने मार्ग वधारे पुष्ट थाय वधारे अनुकूल थाय वधारे सरल थाय एवं मारे करवू जोईए अने एटला माटे उर्मिलानो त्याग ए सौथी वधारे त्याग मोटा मोटो त्याग छे के पोताना पति लक्ष्मण ने मळवा पण नथी आव्या कदाच हूँ मळू अने मारा पतिनु मन ढीलू पड़ी जाए हूँ कहीं कल्पान करी बेसू ने एनी स्मृति जंगल में थाय अने रामनी सेवा में विक्षेप पड़े एवो मारे विक्षेप थवा देवो नथी। आ आखू कुटुंब ए सिद्धांत ने वरेलू कुटुंब छे। रामनु कुटुंब दशरथनु कुटुंब एकाद व्यक्ति थी प्रश्न थयो पण दरेक एक ज विचार करे छे वॉट इज राइट। जो आ रीते कुटुंबनी केळवणी थाय आदर्श ने वळगी रहेवानी पहला तो हूँ मारा जीवन में केळू कि हूँ आदर्श ने वरीने ज वर्तीश तो बीजा बधाने हूँ करी शकीश। पहलू हूँ पहला केळू तो मारा घरनी अंदर हूँ राजराज्य स्थापी शकूँ तो पछी एक बीजा ने दुख में सौ भागीदारी ले छे अने एक बीजा ने मदद करवा बधा तैयार थाय छे। एना माटे वातावरण जोईए वातावरण न थाय त्यां सुधी घर में राम राज्य स्थापी शकातुं नथी। एटला माटे प्रमुख स्वामी महाराज आग्रह करे छे के घर सभा करो। आ घर सभा अने घर मंदिर एक घरनी अंदर खरेखर केवुं वातावरण करी दे छे केवुं वातावरण करे छे। पंकजभाई छे न्यू जर्सीना आ स्वामीनारायण प्रकाशमां बधा प्रसंग आव्या छे हूँ वारंवार आने कहूँ छूँ कारण के आना वगर बीजो कोई उकेल ज देखातो नथी। जो मारे मारा घरनी अंदर राम राज्य स्थापवुं होय तो कई रीते थशे तो पंकजभाई पटेल न्यू जर्सीना छे એણે કહ્યું કે મારા કે અમારી ઘર સભા શરૂ થઈ અમારા ઘરમાં અમે 6 સભ્યો છીએ માતા પિતા અમે પતિ પત્ની અને મારા પુત્ર પુત્રી ઘર સભામાં અમે સૌ બેસવા લાગ્યા પણ તેની સૌથી પહેલી અને વધુ મહત્વની અસર તો મારા પર થઈ મારું જ પરિવર્તન પ્રથમ થયું મારા સ્વભાવમાં ગુસ્સો ઘણો હતો ઘર સભાને કારણે મારો ગુસ્સો શાંત થઈ ગયો નાની નાની વાતમાં બાળકો પર હું વધારે પડતો ખીજાઈ જાઉં તેના કારણે સહજ ધર્મપત્નીને તે બાજુ અણગમો રહે મારા માતા પિતાને પણ એમ એ ન ગમે અને બધાને એમ થતું કે હું મારા બાળકો પર ધ્યાન નથી આપતો આના કારણે જ એમને મારો સ્વભાવ પણ ન ગમે મને એમનો સ્વભાવ ન ગમે અને આ પ્રશ્ન ઘરમાં શરૂ થયો પ્રશ્ન શરૂ થયો પણ આ ઘર સભામાં શું થયું પરંતુ અમે ઘર સભામાં બેસતા થયા અને તેમાં સ્વભાવ જ સંસાર આ પુસ્તક વંચાયું જીવનમાં આપણા સ્વભાવોને કારણે કેવા પ્રશ્નો થાય છે તેનું નિવારણ કરવું તેના ઉત્તરો ઘર સભામાંથી જ મળવા લાગ્યા ધીમે ધીમે અમે સૌ એકબીજાનું જતું કરતા થયા તેમાંથી અમારામાં આપોઆપ સુધારો થવા લાગ્યો સૌ એકબીજાનો મહિમા સમજતા થયા બધા જ પોતાની રીતે સાચા હતા એવું અમને સૌને લાગ્યું એટલે સૌને એકમેક પ્રત્યે સદભાવ વધવા લાગ્યો એકબીજાને સમજવાની દ્રષ્ટિ કેળવાઈ પરિણામે અમારા વૈમનસ્ય આપોઆપ સમી ગયા રામ રાજ્ય એનું સ્થાપના આનાથી થઈ ઘર સભા બીજી લખે છે આપણા અમદાવાદના ભાઈ છે અને એ તો લાલજીભાઈ મુંજાણી ભરતકામનું સામાન્ય કામ કરે છે પણ એના ઘરની અંદર આ ઘર સભા શરૂ થઈ એના 3 દીકરા છે મોટો દીકરો આજે એન્જિનિયર થયો છે પણ ઘર સભાને લીધે ઘરમાં કેવા સંસ્કાર પડ્યા કે એ ઘરની અંદર એન્જિનિયર થયેલો છોકરો છે તેમ છતાં પણ સ્કૂલ કે કોલેજમાં કુસંગનો ભોગ તો નથી બન્યો પણ આજ સુધી હજી આ જમાનામાં એણે એક પણ ફિલ્મ જોઈ નથી ટીવી માટે એના પાડોશ એના સંબંધીઓ આગ્રહ કરે છે એની બાજુમાં જ એના કાકા રહે છે તેમ છતાં ક્યારેય પણ એણે ટીવી જોવાનો તો એણે ક્યારેય પણ ટીવી જોવાનો એણે વિચાર કર્યો નથી આ ઘર સભાનો જાદુ આ ઘર સભાને લીધે આ થયું છે અને લખે છે કે અમે સામાન્ય સ્થિતિના છીએ પણ કોઈ જ વસ્તુ માટે તકરાર નહીં આવક છે તેનાથી પૂરું કરવું ખોટા ખર્ચ કે મોજ શોખ નહીં જેને જેટલા પૈસાની જરૂર હોય તેટલા જ લે અને ત્રણે તેનો હિસાબ લખીને
આપણે કહીએ ત્યારે બરાબર બતાવી દે. જો વાતાવરણ ઊભું થાય, વોટ ઇઝ રાઈટ, એના માટે આ ઘર સભા બહુ મોટા મોટું કાર્ય કરે છે. રામના કુટુંબની અંદર આ મોટા મોટું વાતાવરણ ઊભું થયું છે. આ બધી વાતો થઈ ગઈ અને આ વાતો થઈ અને હવે રામને નીકળવાનું છે. દશરથ રાજા રામને હજી વિનંતી કર્યા કરે છે કે રામ તું ના નીકળ, આજનો દિવસ તું એક દિવસ રોકાઈ જા, એક દિવસ રોકાઈ જા, એક દિવસ તું બધી સમૃદ્ધિને ભોગવ. મારી ઈચ્છા છે મારે તને જંગલમાં મોકલવાનો થયો, મેં તને સમૃદ્ધિમાંથી છોડાવી દીધો, એક દિવસ તું બધું ભોગવ તો મને શાંતિ થશે. આ જ્યાં દશરથ બોલ્યા ત્યારે રામે કહ્યું કે પિતા હવે મને રોકાવાનો કોઈ અર્થ નથી ને, જંગલ મને પ્રિય છે, મને જવા દો. સુમંત્રએ ફરી કહી કહીને સુમંત્રને લાગ્યું કે રાજા દશરથ જે રીતે બોલે છે એ પ્રમાણે જોતા રાજા દશરથનો દેહ નહીં ટકે, માટે રાજા દશરથનો દેહ નહીં ટકે હું સમજાવું. એટલે કઈ કઈને ફરી સુમંત્ર સમજાવે છે, પણ કઈ કઈ અહંકારની છેલ્લી કક્ષાએ પહોંચી ગઈ છે, હઠ ઉપર ચડી ગઈ છે, કઈ કઈ એમની વાત પણ નથી સ્વીકારતી. ત્યારે દશરથે કહ્યું કે સુમંત્ર એક કામ કરો, રામને આપણે જંગલમાં મોકલવાના છે આપણે પ્રતિજ્ઞા હું પાળું છું, પણ એની સાથે સાથે એવું કરો કે ચતુરંગી સેના મોકલો, ગાડીઓ મોકલો, મનોરંજન અને નાચગાન કરનારા માણસો મોકલો, રસોઈયાઓ મોકલો, આ બધું મોકલો, એટલે રામને જંગલે જંગલનો અનુભવ જ ન થાય. રામ જ્યાં જાય ત્યાં જંગલમાં એને બધી જ સગવડ મળી દે એવી વ્યવસ્થા ગોઠવો. અને આ જ્યાં દશરથ બોલ્યા કે ફરી કઈ કઈએ ફૂફાડો માર્યો, એટલે તમારે મારા આ ભરતને આવી સૂકી ભઠ જેવી અયોધ્યા આપવી છે, એવી અયોધ્યા અમારે નથી જોઈતી, સમૃદ્ધ અયોધ્યા જોઈએ, અયોધ્યામાંથી એક વસ્તુ પણ રામને નહીં લઈ દેવા દેવામાં. ભગવાન રામે કહ્યું કે પિતા મારી ઈચ્છા પણ એ જ છે કે મારે વલકલ વસ્ત્ર પહેરીને રહેવું, તો શા માટે તમે આગ્રહ કરો. વશિષ્ઠ ઋષિએ કઈ કઈને સમજાવ્યું કે કઈ કઈ ન તદ્ભવિતા રાષ્ટ્રમ યત્રો રામો યત્ર રામો ન ભૂપતિ, જ્યાં રામ રાજા નથી ને રાષ્ટ્ર એ રાષ્ટ્ર નથી. તદ્વનમ ભવિતા રાષ્ટ્રમ યત્ર રામઃ નિવસ્યતિ, જ્યાં રામ રહેશે એ જ રાષ્ટ્ર કહેવાશે. માટે તું સમજી જા કઈ કઈ એકની બે નથી થતી. ત્યારે એ વખતે રામે કહ્યું કે અમારે વલકલ પહેરીને પિતા જવું છે. આપણને નવાઈ લાગે, વાલ્મીકી રામાયણ લખે છે કે કઈ કઈ એ વલકલ વસ્ત્ર પણ તૈયાર રાખ્યા હતા અને તરત જ વલકલ રામને પકડાવ્યા. રામ અને લક્ષ્મણે તરત વલકલ ધારણ કરી લીધા. સીતાને વલકલ ધારણ કરતા ફાવ્યું નહીં, એટલે સીતાજીએ વલકલને પોતાના ઉપર ઓઢ્યા. આ જોઈને લોકોમાં અરેરાટી થઈ ગઈ, દશરથ ગુસ્સે થઈ ગયા અને એણે કહ્યું કે કઈ કઈ કંઈ સીતાનો વનવાસ તે માગ્યો નથી, એટલે સીતા તો સારા વસ્ત્ર પહેરીને જ જંગલમાં ફરશે, એની સાથે બધી સમૃદ્ધિઓ મોકલો. આ સબધું લઈને હવે એ લોકો નીકળવા તૈયાર થયા છે. જે રામના મસ્તક ઉપર આજ સુધી મુગટ હતો એ મુગટ ઉતરી ગયો છે. ભગવાન શ્રી રામચંદ્ર એ છૂટા વાળ રાખીને હવે આગળ પોતે નીકળી રહ્યા છે. છેલ્લા પ્રણામ રામ દશરથને કરે છે. દશરથની આંખોમાંથી એટલી અશ્રુની ધારા ચાલી છે કે દશરથ રામને જોઈ શકતા નથી. કૌશલ્યાને રામ પ્રણામ કરે છે, કૌશલ્યા આડું જોઈ ગયા છે. સુમિત્રા એના અંતરના ભાવો દબાવવા પ્રયત્ન કરે છે અને એટલા માટે વારંવાર એના અંતરના ભાવો દબાવવા માટે લક્ષ્મણને સૂચના આપ્યા કરે છે, પણ આંસુની ધારા એના આંખમાંથી છૂટી ગઈ છે. નગરજનો કલ્પાંત કરી રહ્યા છે, બ્રાહ્મણો અને પંડિતો હાથ જોડીને ઊભા રહ્યા છે, હવે આ રામના દર્શન ક્યારે થશે? 14 વર્ષ પછી પણ રામ ક્યારે પાછા પધારશે? અને સીતા, રામ અને લક્ષ્મણ એ સુમંત્ર જે રથ લાવ્યા છે એ રથ ઉપર ચડી ગયા છે. દશરથને એમ થાય છે કે ફરી દર્શન કરી લો, એટલે દશરથ સુતમ તિષ્ઠ તિષ્ઠ ઇતિ, ઉભો રે એમ ઊભો રાખવાનું કહે છે. રામ સુમંત્રને કહે છે કે યાહી યાહી ઇતિ, સુમંત્ર આગળ નીકળ આગળ નીકળ. પણ સુમંત્ર કહે છે તમે વિચાર તો કરો, રાજા મને ના પાડે છે. રામ કહે છે કે ભલે રાજા ના પાડે, પણ દુઃખ પડવાનું જ છે ને,
એને બહુ લંબાવવામાં સુખ નહીં, એને બહુ લંબાવવામાં સાર નથી. દુઃખ પડવાનું છે તો ભલે પડી જાય. યાહી યાહી હતી સુમંત્રને કહે છે, અને રથનું પૈડું આગળ ચાલે છે. આ રથનું પૈડું એ અયોધ્યાના નગરની જમીન ઉપર નથી ચાલતું, આ રથનું પૈડું એ દશરથ અને કૌશલ્યાના હૃદયને ચીરીને આગળ વધે છે. કૌશલ્યા અને દશરથ એ રામને જોઈને રામ રામ કરી રહ્યા છે, નગરજનો બધા વિચાર કરી રહ્યા છે, અને દશરથ સુમંત્રને કહે છે તિષ્ઠ તિષ્ઠ હતી, અને દશરથ દોડવા પ્રયત્ન કરે છે, અને દોડતા જતાં જ દશરથ જમીન પર પડી જાય છે. રામ છેલ્લા પ્રણામ કરી લે છે, સુમંત્રને કહે છે કે યાહી, અને રથ એ આગળ જતો રહે છે. રથ આગળ વધી જાય છે, દશરથ જોઈ રહે છે, રથ તો ઘણો આગળ જતો રહ્યો, ધજા દેખાવા માંડી. ઓ જાય ઓ જાય ઓ જાય રથ મારા રામનો રે લોલ. અને દશરથ પોતે જોઈ રહ્યા છે કે આ રથ જઈ રહ્યો છે, એની ધજા હવે તો ખાલી દેખાય છે, ધજા દેખાતી બંધ થઈ ગઈ, હવે તો ખાલી રથના માર્ગેથી ધૂળની ડમરીઓના દર્શન થાય છે. અને જ્યાં ધૂળની ડમરી દેખાતી બંધ થઈ અને બેભાન થઈને દશરથ પડી ગયા છે. કૌશલ્યા અને સુમિત્રા એ ધીરજ રાખીને આશ્વાસન આપી રહ્યા છે, ને આ બાજુ રામ સીતાને લક્ષ્મણ રથ પાછળ નીકળ્યા જ રથમાં નીકળ્યા છે. એની પાછળ કેટલાય નગરજનો એ રથની પાછળ દોડતા દોડતા આગળ જઈ રહ્યા છે. એની બીજી વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.